नमस्कार विद्या के मित्रों, आज अपने धोरण 11 में पाठ नंबर 9 में अपने आगर प्रत्यय प्रक्रिया लक्षणों की माहिती मेळवीशुं। प्रत्यय प्रक्रिया लक्षण जो अगौना लेक्चर अंदर अपने प्रत्यय प्रक्रिया तबक्काओ जोया के प्रत्यय प्रक्रिया कुल 7 तबक्काओ के विचार उद्गम स्तर के सामने जे व्यक्ति ने अपने प्रत्यय मोकलवानो उद्गम स्थान कयो छे के कोई पण व्यक्ति ने संदेशो मोकलवा माटे ए संदेशानो उद्भव थवो ए पछी एना माटे नो जो चोक्कस संकेतांक नक्की थवो पछी तैयार थयेलो संदेशो के कोई पण प्रकारना व्यक्ति द्वारा के वीडियो द्वारा इस संदेश को तैयार करो। संदेश को तैयार करने के बाद से कि केवा व्यक्ति ने संदेश को मोकलवानो छे एनु माध्यम धारो के गुजरात नी अंदर होय तो के गुजराती नी अंदर मोकलवानो होय तो गुजराती भाषा नो उपयोग करो। हिंदी भाषी राष्ट्र नी अंदर में करो मोकलवो तो हिंदी भाषा नो उपयोग करो एम माध्यम नक्की करो। पछी एनु बी संकेतांक के आपको जे मैसेज तैयार भई गयो छे एने फरीथी जोवी ले जोई लेवो अने पछी संदेशानो ग्राहक के एनी माटे कया ग्राहक ने मोकलो छे ए तैयार करो अने प्रतिपुष्टि लास्ट नी अंदर के ज्यारे के फंक्शन कोई पण चालतो होय सारू फंक्शन होय असरकारक थयुं होय तो सामी ने ग्राहक को एने तारीख ना दर गड़ा थी वधावी ले एने प्रतिपुष्टि थई केवल एम अपने प्रत्यय ना सोपानो जे एने तबक्काओ जे अवे पछी प्रत्यय प्रक्रिया ना मुख्य लक्षण तो प्रत्यय प्रक्रिया ना मुख्य 4 लक्षणों छे। एक गतिशीलता, जटिलता, कारण कार्य स्वरूप, चौथी तंत्रण स्वरूप और चौथा कार्य कारण स्वरूप। कारण कार्य स्वरूप आम तो प्रत्यय प्रक्रिया ने मुख्य 4 लक्षणों में है कि 4 लक्षणों अपने एक पची एक समझवाना है। एनी अंदर तो पहलू लक्षण है गतिशीलता। जो गतिशीलता एक है सो तो प्रत्यय गतिशील प्रत्यय नो गतिशील प्रवाही होय छे એવું કહેવાય કે પ્રત્યય નો એક ગતિશીલ હોય છે। પ્રત્યય નો કેવો હોય છે? ગતિશીલ હોય છે। એટલે કે સંદેશો કે તેનો અર્થ સતત બદલાતો રહે છે। જો ગતિશીલતા એટલે શું કે જેનો કોઈ પણ સંદેશો આપણે જે મોકલવાનો હોય સંદેશો સમય સમયે બદલાતો રહે છે। એટલે કે એક જે સંદેશો છે એટલે કે એક વ્યક્તિ સાથે પ્રત્યાયન કરવું
हमेशा गतिशील प्रमाणनी अंदर હોય છે. દાખલા તરીકે ઉદાહરણ આપીએ કે સમાચારોમાં પ્રચારની ઝુંબેશમાં કે જાહેર ખબરમાં કંઈક નવું નવું આવતું જ રહે. આપણે વારંવાર જોઈએ કે સમાચાર હોય કે કોઈ પ્રચાર થતો હોય અથવા કોઈ જાહેર થતો હોય એમાં કંઈક નવું ને નવું આવતું રહે. ઉદાહરણ તરીકે લઈએ તો કે એક કંપની પોતાનું સાબુ જે વેચવાનું હોય છે જો જાહેરાત એક જ પ્રકારની હોય પણ એની અંદર બદલાતા વ્યક્તિઓ એને એ જાહેરાત નવા સ્વરૂપની અંદર રજૂ કરે એટલે કે જે રીતે જીવો સમય છે એ રીતે એનું સ્વરૂપ બદલાતું રહે એટલે એવું કહેવાય કે પ્રજ્ઞા હંમેશા ગતિશીલ હોય છે પણ જો નવા શ્રોતાને જુદી રીતે લાગુ પડે છે એટલે કે આપણે એમ કહીએ કે બાળકને દોડ દોડ ના કર એવું કહીએ ત્યારે આપણે એનો અકસ્ત એનો અર્થ શું હોય કે બાળકને ઈજા અને અકસ્માત ના થાય પણ જ્યારે કોઈ પૌઢ વ્યક્તિ એટલે કે વૃદ્ધ વ્યક્તિ જ્યારે એમ કહે ત્યારે એનો અર્થ શું હોય કે તણાવ અને ચિંતાથી બચવાનું સૂચન કરવામાં આવે છે. એટલે કે પ્રત્યયન એટલે એવું કહ્યું કે પ્રત્યયન જે છે એ ગતિશીલ છે કે પ્રત્યયન ગતિશીલતા માટે છે કે એનો અર્થ વારંવાર બદલાતો રહે ભલે જાહેરાત કે વસ્તુ એક ને એક હોય પણ એનો અર્થ જે છે વારંવાર બદલાતો રહે છે. બીજો પ્રકાર જટિલતા. જો પ્રત્યયન છે કેવું છે જટિલ છે અઘરું છે કેમ અઘરું કે સામેના વ્યક્તિને જ્યારે આપણે પ્રત્યયન કરવાનું હોય છે તો સામેનો વ્યક્તિ એને કઈ રીતે સમજશે એ જોવાની ખાસ છે. તો પ્રત્યયન એ જટિલ પ્રક્રિયા છે એટલે હું જોઉં કે પ્રત્યયન જટિલ પ્રક્રિયા છે. કેમ જટિલ પ્રક્રિયા કેમ કે તેના ઉપર સંદેશો મોકલનાર મોકલવાની રીત સંદેશાનો વિષય વાતાવરણ અને સંદેશો ચિહ્નના લક્ષણોની ભેગી અસર પડે છે. કેમ પ્રત્યયનને જટિલ બાબત કહે છે કે ધારો કે જે વ્યક્તિ સંદેશો મોકલે છે એ સંદેશોને ચિહ્નનાર વ્યક્તિ સંદેશાનો વિષય કયો છે એની માટે વાતાવરણ યોગ્ય છે કે નહીં અને સંદેશો જીલનારના લક્ષણો આ દરેક બાબત એ પ્રત્યયનની અંદર અસર કરે છે. જો આ પાંચે ઘટકો અનુકૂળ હોય ત્યારે પ્રત્યયન સફળ થાય છે. પાંચ જે બાબતો છે એ સંદેશા ઉપર અસર કરે છે અને જ્યારે આ પાંચે ઘટકો અનુકૂળ હોય આ પાંચે ઘટકો ત્યારે પ્રત્યયન સફળ થાય છે. એટલા માટે એવું કે પ્રત્યયન જટિલ બાબત છે. જો કેમ જટિલ બાબત છે કે જો સંદેશો મોકલનાર વ્યક્તિ જે છે એને યોગ્ય રીતે ના મોકલે મોકલવાની રીત યોગ્ય ના હોય સંદેશાનો વિષય યોગ્ય ના હોય એને અનુરૂપ વાતાવરણ ના હોય કે સંદેશો છોડનાર વ્યક્તિ
अधिकारी
એને વ્યવસ્થિત કામ પર કરવા ના દેતા હોય, એટલે જે પ્રત્યય જે છે એ કારણ કાર્ય સ્વરૂપ છે. આ પ્રત્યય કારણ અસર ચક્ર ચાલતું રહે છે. જે આવું અસરનું ચક્ર ચાલતું રહે છે ત્યારે એને વ્યવસ્થિત જો નોકરી કરવા દીધી હોય તો એના પિતાશ્રી એની સાથે યોગ્ય વર્તન કરીને એવું કહેવામાં આવે છે કે તારે થોડાક સમય આ બધું સહન કરવું પડે. જો તું આ સહન કરીશ તો તું યોગ્ય જગ્યાએ થોડોક સમય ટકી જઈશ, કામ તને વ્યવસ્થિત સમજાઈ જશે તો તને તારી નોકરીનું યોગ્ય વેતન પણ મળી જશે. એટલે કે પ્રત્યય હંમેશા કાર્ય કારણ સ્વરૂપ હોય છે. આમ આપણે પ્રત્યયના કુલ ચાર લક્ષણો જોયા, એક કે ગતિશીલ, જટિલતા, તંત્રણ સ્વરૂપ અને કારણ કાર્ય સ્વરૂપ. એવું કહેવાય કે પ્રત્યય હંમેશા ગતિશીલ હોય, એટલે કે એક જો એક જ પ્રકારની જાહેરાત જે છે એ અમુક સમય થાય એટલે બદલાતી રહે, એનું સ્વરૂપ બદલાતું રહે. જો એકને એક સ્વરૂપે રજૂ કરવામાં આવે તો સંદેશો ઝીલનાર વ્યક્તિની અંદર ઊંડી અસર થાય. એટલા માટે પ્રત્યય એ ગતિશીલ હોય છે કે જે તે વ્યક્તિ એને હંમેશા બદલતો રહે છે. જટિલતા, પ્રત્યય એ જટિલ બાબત છે. કેમ જટિલ બાબત છે? ક્યારેક એક વ્યક્તિ જયારે સંદેશો મોકલે છે ત્યારે એ સંદેશો મોકલનાર વ્યક્તિ સ્વૈચ્છિક રીતે જો સંદેશો મોકલતો હોય, એટલે કે સંદેશો મોકલનાર વ્યક્તિ સારો હોય, સંદેશો મોકલવાની રીત જો સારી હોય, સંદેશાનો વિષય સારો હોય, એનું વાતાવરણ એકદમ યોગ્ય હોય અને સંદેશો જીવનાર વ્યક્તિના જો લક્ષણો સારા હોય તો પ્રત્યય એકદમ સફળ થાય છે. એટલે પ્રત્યયને જટિલ બાબત કીધી કે આ પાંચ ઘટકો જે છે, પાંચ ઘટકોમાંથી કોઈ પણ એક ઘટક યોગ્ય ના હોય તો પ્રત્યય સફળ થતો નથી. એટલે પ્રત્યય એ જટિલ લીધું છે. પછી પ્રત્યય તંત્રનું સ્વરૂપ છે એનું ત્રીજું લક્ષણ છે કે પ્રત્યય એ તંત્ર લક્ષ્ય છે. પ્રત્યય પર આ વિવિધ પરિબળોની અસર જે છે એ છૂટી છૂટી નથી રહેતી, પરંતુ એ અસરોની આંતરક્રિયા થતી રહે છે. એટલે કે મનની અંદર એની થોડી થોડી અસરો થતી જોવા મળે છે, એટલે એને તંત્રનું સ્વરૂપ છે. બીજું, પ્રત્યય કારણ કાર્ય સ્વરૂપ હોય છે. ત્યારે પ્રત્યય જે છે એનું કોઈ ચોક્કસ કારણ, એનું એક ઉદાહરણ છે કે જ્યારે એક યુવાન પોતાના પિતાને કહેતો હોય છે કે મારે આ જગ્યાએ નોકરી નથી કરવી. જો નોકરી નથી કરવી એનું કારણ ઘણા બધા હોય શકે. એક તો કે એ જગ્યાએ એને નોકરી કરવાની ઈચ્છા ના હોય, બીજું કે એના ઉપરી અધિકારીઓ નોકરી કરવા ના દેતો, એ પ્રમાણે એને વેતન ના મળતું. આવું ત્યારે એના પિતાને યોગ્ય રીતે સમજાવે છે કે પિતાને યોગ્ય કારણ લાગે તો કે તારે થોડા સમય તને આ વસ્તુ નથી ફાવતી એટલે ત્યાં નોકરી કરવી જોઈએ, થોડો સમય રહીશ પછી તને કાર્ય સમજાઈ જશે તો તારા ઉપરી અધિકારીઓ તને હેરાન કરશે નહીં. આમ આપણે પ્રત્યય પ્રક્રિયાના ચાર લક્ષણો જોયા. નેક્સ્ટ લેક્ચરની અંદર પ્રત્યય પ્રક્રિયાના પ્રકારો વિશે સમજૂતી મેળવીશું.